नमस्कार मित्रों, वेलकम टू यूट्यूब चैनल रमेश कैला। आजना आ वीडियो में आपणे जीएनएम सेकंड ईयर में खूबज अगत्यनो एवो सब्जेक्ट अने ए सब्जेक्ट छे एमएसएन एटले के मेडिकल सर्जिकल नर्सिंग। अने ए मेडिकल सर्जिकल नर्सिंग ना आपणा जे एमएसएन वन में कुल 14 यूनिट छे એમાંનું આજનું આપણું યુનિટ છે એ 14મું યુનિટ, અને એ છે નર્સિંગ મેનેજમેન્ટ ઓફ એલ્ડરલી। નર્સિંગ મેનેજમેન્ટ ઓફ એલ્ડરલી એ એક્ઝામિનેશનના દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે, જેમાં એક બે ક્વેશ્ચન અવારનવાર પૂછાતા હોય, એમાં ખાસ કરીને એલ્ડરલીનું નર્સિંગ મેનેજમેન્ટ, એલ્ડરલીમાં થતા હેલ્થ પ્રોબ્લેમનું યાદી તૈયાર કરો, લિસ્ટ આઉટ ઓફ ધ એલ્ડરલી હેલ્થ પ્રોબ્લેમ, એન અધર થિંગ ઇઝ શોર્ટ નોટ ઓફ એજિંગ પ્રોસેસ, એન્ડ ધેન સો ફાર ઇઝ ડિઝીઝ ઇઝ કન્સર્ન, જ્યાં સુધી ડિઝીઝનો સવાલ છે ત્યાં સુધી પાર્કિન્સન્સ ડિઝીઝ અને અલ્ઝાઇમર એ અવારનવાર પૂછાતા પ્રશ્નો છે। તો આજના આ યુનિટમાં આપણે મેનેજમેન્ટ ઓફ એલ્ડરલીની ચર્ચા કરશું। તો ચાલો જોઈએ, ટર્મિનોલોજી એ ખૂબ જ અગત્યની, કારણ કે અવારનવાર આપણને ડેફિનેશનમાં પણ પૂછાતી હોય, એમાં ખાસ કરીને જીરિયાટ્રિક અને જેરેન્ટોલોજી આ બંને ડેફિનેશન અવારનવાર પૂછાતી હોય। તો શરૂઆત કરીએ કે આપણે આ જે યુનિટ છે એલ્ડરલી, તો એલ્ડરલી કોને કહેવાય? તો એલ્ડરલી મીન્સ ક્વાઇટ ઓલ્ડ, પાસ્ટ મિડલ એજ, જેને પાસ્ટ મિડલ એજ કહેવાય, જેમાં આપણે મોટા ભાગે જે પાસ્ટ મિડલ એજ એટલે 60 to 65 યરની એજ કન્સિડર આપણે કરીએ છીએ। એલ્ડરીના ઘણા બધા બીજા શબ્દો છે, અધર વર્ષમાં આપણે કહીએ તો એને સિનિયર પણ કહેવાય, સિનિયર સિટીઝન પણ કહેવાય, વેટરનર પણ કહેવાય, પેટ્રિયન્સ પણ કહેવાય, ઓલ્ડરસ્ટર અને સુપિરિયર પણ, આવા શબ્દો પણ એલ્ડરલી માટે વપરાતા હોય છે। તો જ્યાં સુધી આપણે ડેફિનેશનનો સવાલ છે ત્યાં સુધી આપણે લખી શકીએ કે એલ્ડરલી મીન્સ ક્વાઇટ ઓલ્ડ ઓર પાસ્ટ મિડલ એજ, ધેટ્સ કોલ્ડ એલ્ડરલી। એન્ડ ટ્રેડિશનલી એલ્ડરલી વી આર કન્સિડર ધેટ ધોઝ પર્સન હુ ઇઝ એબવ 65 યર ઓલ્ડ। નેક્સ્ટ છે જીરિયાટ્રિક, જીરિયાટ્રિકમાં જોઈએ તો જીરિયાટ્રિકની આપણે ડેફિનેશન એ રીતે કરીએ, જીરિયાટ્રિક મીન્સ રિલેટેડ ટુ એલ્ડરલી, ધેટ મીન્સ જીરિયાટ્રિક, ઓર જીરિયાટ્રિક મીન્સ ઇટ ઇઝ અ બ્રાન્ચ ઓફ મેડિસિન ધેટ ડીલ વિથ ધ પ્રોબ્લેમ એન્ડ ડિઝીઝ ઓફ ધ ઓલ્ડ એજ। અગાઉ આપણે એલ્ડરલીની વ્યાખ્યા જોઈ કે 60 થી 65 વર્ષની ઉંમર અથવા તો પાસ્ટ ઓલ્ડ એજની ઉંમરના જે લોકોમાં, જે પીપલ્સમાં, એમના એજને લગતા પ્રોબ્લેમ, એજને લગતા ડિઝીઝ, એની જે મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવે એવા જે સાયન્સ છે, એવા સાયન્સને આપણે કહેશું જીરિયાટ્રિક। તો જીરિયાટ્રિક મીન્સ રિલેટેડ ટુ એલ્ડરલી, ઓર જીરિયાટ્રિક મીન્સ ઇટ ઇઝ બ્રાન્ચ ઓફ મેડિસિન ધેટ ડીલ ઓફ ધ પ્રોબ્લેમ ડિઝીઝ ઓફ ધ ઓલ્ડ એજ એન્ડ ધ મેડિકલ કેર એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ધ એજિંગ પીપલ, એજિંગ પીપલના મેડિકલ કેર અને ટ્રીટમેન્ટના સાયન્સને કહેવાય જીરિયાટ્રિક નર્સિંગ। એલ્ડરલી ઓર ઓલ્ડ એજમાં આપવામાં આવતી, આપણે જ્યારે ઇલ્યુસ્ટ્રેટ કરીએ વ્યાખ્યા, તમે આ રીતે પણ લખી શકો કે એલ્ડરલી અથવા ઓલ્ડ એજમાં આપવામાં આવતી ફિઝિયોલોજિકલ, પેથોલોજીકલ ઓર ડિઝીઝના મેનેજમેન્ટના સાયન્સને જીરિયાટ્રિક કહેવામાં આવે છે। તો આ છે જીરિયાટ્રિક, જેમાં ઓલ્ડ એજમાં આપણે ફિઝિયોલોજીકલ, પેથોલોજીકલ અને ડિઝીઝના મેનેજમેન્ટની સારવાર કરીએ તો આને કહેવાય જીરિયાટ્રિક। નેક્સ્ટ ડેફિનેશન છે જેરેન્ટોલોજી, તો જેરેન્ટોલોજી મીન્સ સ્ટડી ઓફ ધ સોશિયલ, કલ્ચરલ, સાયકોલોજીકલ, કોગ્નેટિવ એન્ડ બાયોલોજીકલ આસ્પેક્ટ ઓફ એજિંગ, એટલે કે ઓલ્ડ પીપલ એટલે કે એલ્ડરલી પીપલના, એલ્ડરલી પીપલવાળા લોકોની સોશિયલ, કલ્ચરલ, સાયકોલોજીકલ, કોગ્નેટિવ અને બાયોલોજીકલ આસ્પેક્ટની જે સ્ટડી હોય એવા સ્ટડીના સાયન્સને કહેવાય જેરેન્ટોલોજી। એજિંગ ઓર એડલ્ટ
ઓલ્ડ એજ પર્સન કે જે ઈ એન્વાયરમેન્ટમાં રહેતા હોય, જે જ્યાં રહેતા હોય તેનું બાયોલોજીકલ ફેક્ટર કેવું કામ કરે છે, તેના સાયકોલોજીકલ ફેક્ટર કેવું કામ કરે છે, તે કેવા સોસાયટીમાં રહીએ છીએ, એની સોશિયલ સ્ટડી, એનું બિહેવિયર કેવું છે, આ બધાનું જે સાયન્સ છે એને કહેવાય જેરેન્ટોલોજી. તો આ રીતે જે ઓલ્ડ એજમાં લોકો રહેતા હોય, બધાની સાથે જે પીપલ્સ હોય અને એ પીપલ્સની આપણે જે સ્ટડી કરીએ તો એને કહેવાય જેરેન્ટોલોજી. નેક્સ્ટ છે જીરિયાટ્રિક નર્સિંગ. તો જેમ જીરિયાટ્રિક હતું એમ જીરિયાટ્રિક હતું તો એની સાથે નર્સિંગ જોડી દો એટલે જીરિયાટ્રિક નર્સિંગ થાય. જીરિયાટ્રિક નર્સિંગ મીન્સ નર્સિંગ વિચ કન્સર્ન વિથ ધ ઇમ્પ્રુવિંગ ઓર મેન્ટેનિંગ ઓફ ધ હેલ્થ ઓફ ધ ઓલ્ડર એલ્ડ પેશન્ટ. એવા પેશન્ટ જે કે એલ્ડરલી પેશન્ટ છે તેમનું હેલ્થને ઇમ્પ્રુવ કરવા માટે, તેમના ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટે અને હેલ્થ મેન્ટેન કરવા માટે આપવામાં આવતી નર્સિંગ કેરને જીરિયાટ્રિક નર્સિંગ કહેવાય. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એલ્ડરલી ઓર ઓલ્ડ એજના પેશન્ટના હેલ્થને ઇમ્પ્રુવ કરવા માટે તથા તેની હેલ્થને મેન્ટેન કરવા માટે. તો અહીં આપણે આખું નર્સિંગ એસેસમેન્ટ કરશું કે તેનું એસેસમેન્ટ કરીએ, તેનું ડાયગ્નોસિસ કરીએ, તેનું પ્લાનિંગ કરીએ, તેની ટ્રીટમેન્ટ આપીએ, તેને ઇમ્પ્લિમેન્ટેશન કરીએ અને તેનું છેલ્લે ઇવાલ્યુએશન કરી કે આપણે જે કેર કરી બરાબર કરી છે. તો આવો આખા જે પ્રોસેસ છે, એવા જે પ્રોસેસ છે એને કહેવાય જીરિયાટ્રિક નર્સિંગ. ટૂંકમાં કહીએ તો આપણે જીરિયાટ્રિક પેશન્ટને જે નર્સિંગ કેર આપીએ એને કહેવાય જીરિયાટ્રિક નર્સિંગ. તો આ છે જીરિયાટ્રિક નર્સિંગ. એવી ડેફિનેશન છે પ્રિવેન્ટિવ જીરિયાટ્રિક. તો પ્રિવેન્ટિવ જીરિયાટ્રિક કેને કહેવાય? ઇટ ઇઝ એન આર્ટ એન્ડ સાયન્સ ટુ પ્રિવેન્ટ જીરિયાટ્રિક ડિઝીઝ ઇન અ જીરિયાટ્રિક પોપ્યુલેશન એન્ડ પ્રમોટિંગ ધેર હેલ્થ. એટલે કે એવા જીરિયાટ્રિક પોપ્યુલેશનના આપણે ડિઝીઝ પ્રિવેન્ટ કરીએ અથવા તો એના હેલ્થને ઇમ્પ્રુવ કરીએ, પ્રમોટ કરીએ, એવું જે આર્ટ્સ અને સાયન્સ છે એને કહેવાય પ્રિવેન્ટિવ જીરિયાટ્રિક. તો જીરિયાટ્રિક એટલે કે એલ્ડરલી ઓલ ઓર ઓલ્ડ એજિંગ પોપ્યુલેશનના ડિઝીઝને પ્રિવેન્ટ કરવા તથા તેની હેલ્થને ઇમ્પ્રુવ કરવા માટેના આર્ટ્સ અને સાયન્સને પ્રિવેન્ટિવ નર્સિંગ કેર કહેવાય. તો આ છે પ્રિવેન્ટિવ નર્સિંગ કેર. નાવ વી વિલ ડિસ્કસ સમ રિગાર્ડિંગ ધ સમ એસેસમેન્ટ એન્ડ હિસ્ટ્રી ઓફ ધ એલ્ડરલી. જ્યારે પણ આપણને એલ્ડરલીનું એસેસમેન્ટ અથવા તો હિસ્ટ્રી પૂછે તો એને કહેવાય CGA, કોમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક એસેસમેન્ટ, કે જેમાં તમામ પાસાઓનો સમાવેશ થાય. તો એવું જે એસેસમેન્ટ હોય એને કહેવાય કોમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક એસેસમેન્ટ. એટલે કે જીરિયાટ્રિક એલ્ડરલી પર્સનના તમામ પાસાઓનું જેમાં એસેસમેન્ટ કરવામાં આવે તો એવા એસેસમેન્ટને CGA કહેવામાં આવે. જેમાં આપણે શું શું જોવાનું છે, શું એસેસમેન્ટ કરવાનું છે, તો આપણે અમુક મુદ્દા યાદ રાખવાના છે કે એની ફંક્શનલ કેપેસિટી કેવી છે, એની હાલચાલ હાલવાની ગતિ કેવી છે, એની કામ કરવાની ગતિ કેવી છે, એની ફિઝિકલ એબિલિટી કેવી છે. તો ફંક્શનલ કેપેસિટી કહેવાય. ફોલ રિસ્ક કેવું છે, એટલે કે પડી જવાનું એનું રિસ્ક કેટલું છે. કોગ્નિશન એટલે એની યાદ કરવાની રિમેમ્બર શક્તિ કેટલી છે, એ કોગ્નિટિવમાં આવે. એનો મૂડ કેવો છે, કઈ કઈ દવાઓ લઈએ છે, આ બધાનું આપણે એસેસમેન્ટ, આ બધાની આપણે હિસ્ટ્રી કલેક્ટ કરવાની હોય. મેડિસિન ઘણાને ડાયાબિટીસ હોય, ઘણાને હાઇપરટેન્શન હોય, ઘણા બધા થાઇરોઇડની મેડિસિન લેતા હોય, ઘણા બધા કેલ્શિયમ રેગ્યુલર લેતા હોય. તો આ આપણે જોવાનું. સોશિયલ સપોર્ટ, તો એમને સોશિયલ સપોર્ટ કેવો છે, એમના ઘર તરફ એમનો ફેમિલીનો સપોર્ટ કેવો છે, એના સ્પાઉસનો સપોર્ટ કેવો છે, એના ફ્રેન્ડનો સપોર્ટ કેવો છે. ફાઇનાન્શિયલ સપોર્ટ ઓફ ધ ફેમિલી, ફેમિલીમાં એને ફાઇનાન્શિયલ સપોર્ટ કેવો છે એ પણ જોવું પડે. ગોલ ઓફ કેર, એનું આપણે જે કેર છે એનો આપણો ગોલ શું છે, કે આ પેશન્ટને કેવા પ્રકારની કેર આપવાની છે, એનું ન્યુટ્રિશન જોવાનું છે, વેઇટ ચેન્જીસ જોવાનું છે, વેઇટ વધેલું છે કે વેઇટ ઘટેલું છે. યુરિનરી કોન્ટિનન્સી જોવાની છે, યુરિનરી ઇનકોન્ટિનન્સી છે, યુરિન છે એ કટકે કટકે પાસ થાય છે, પ્રોસ્ટેટની કોઈ પણ જાતની તકલીફ છે કે નહીં. સેક્સ્યુઅલ ફંક્શન પણ સાથે સાથે એમની પણ હિસ્ટ્રી લેવાની છે. વિઝનની હિસ્ટ્રી લઈએ તો આપણને કેટરેક વિશે પણ ખ્યાલ આવે, તો વિઝન ઇમ્પેર્ડ છે કે વિઝન કેવી પરિસ્થિતિ છે, તો વિઝનની હિસ્ટ્રી લેવાની છે. એની સર્જિકલ
પ્રોસિજર, કોઈપણ પ્રકારના ઓપરેશન કરાવેલા હોય તો એની હિસ્ટ્રી લેવાની છે, એનું એસેસમેન્ટ કરવાનું છે, હિયરિંગ એસેસમેન્ટ કરવાનું છે, સંભળાય છે કે નહીં, હિયરિંગ એડનો ઉપયોગ કરે છે કે નહીં, લિવિંગ સિચ્યુએશન, કેવી સિચ્યુએશનમાં એ રહે છે તેનું પણ એસેસમેન્ટ કરવાનું હોય છે, અને સ્પિરિચ્યુઆલિટી, કેવી સ્પિરિચ્યુઆલિટી ધરાવે છે, અંધશ્રદ્ધા નથી ને શ્રદ્ધાળુ છે, સ્પિરિચ્યુઆલિટીમાં માને છે એ. તો આ છે આપણા જેને કહેવાય ફંક્શનલ એસેસમેન્ટ, એટલે કે એની કામ કરવાની ક્ષમતા કેટલી છે, લાઇટ કસરત કરી શકે છે, બરાબર, બધાની સાથે હળીમળી શકે છે, ડેઇલી એક્ટિવિટી કરી શકે છે કે નહીં, એને ફંક્શનલ એસેસમેન્ટ કહેવાય. આ ઉપરાંત એની ડેઇલી એક્ટિવિટી કે પોતે જાતે બાથિંગ, ટોયલેટિંગ, ફીડિંગ, ડ્રેસિંગ, ગ્રૂમિંગ, ટ્રાન્સફરિંગ આ બધું કરી શકે છે, તો આ પણ આપણે આનું પણ આપણે એસેસમેન્ટ કરવાનું હોય તો જ્યારે પણ એલ્ડરલી એસેસમેન્ટનો આપણને ક્વેશ્ચન પૂછાય તો અપ ટુ એન્ડ સુધી આપણે બધું જ લખવાનું હોય કે એલ્ડરલીનું આ આ પ્રકારનું એસેસમેન્ટ કરવાનું હોય, કે જાતે ખાઈ શકે છે, જાતે બાથિંગ લઈ શકે છે, જાતે ડ્રેસિંગ કરી શકે છે, ડ્રેસિંગ મીન્સ એ પોતાનું કપડાં બદલાવી શકે, પોતાનું ગ્રૂમિંગ જાળવી રાખે છે, ટ્રાન્સફરિંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, ટોયલેટિંગ, વોકિંગ કરી શકે છે કે વ્હીલચેરનો ઉપયોગ કરે છે, તો આને કહેવાય એસેસમેન્ટ એન્ડ હિસ્ટ્રી. વારંવાર પૂછાતું આપણો જે પ્રશ્ન છે અને નોર્મલ એજિંગ પ્રોસેસ, તો નોર્મલ એજિંગ પ્રોસેસ એટલે કે નાનું બાળક હોય અને ધીમે 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 ઓલ્ડ એજનું થાય અને કુદરતી રીતે એમાં જે જે ચેન્જીસ આવતા હોય એ ચેન્જીસને આપણે નોર્મલ એજિંગ પ્રોસેસ કહીએ. તો નોર્મલ એજિંગ પ્રોસેસ મીન્સ ચેન્જિંગ ઇન ધ પર્સન, લાઇક બાયોલોજીકલ ચેન્જીસ થાય, ફિઝિયોલોજીકલ ચેન્જીસ એટલે ઉંમર વધતી હોય તો બાયોલોજીકલ ચેન્જીસમાં બ્રેઇન ડેવલપમેન્ટ આ તે એવું થતું હોય, ફિઝિયોલોજીકલ ચેન્જીસમાં સ્કિન બોન એનું, એન્વાયરમેન્ટલ ચેન્જીસમાં એનું એન્વાયરમેન્ટ ચેન્જીસ થાય, એનું એના બિહેવિયર ચેન્જીસ થાય, એટીટ્યુડ, સાયકોલોજીકલ ચેન્જીસમાં પણ એના જે એનું બિહેવિયરને એ ચેન્જીસ થાય, સોશિયલ ચેન્જીસમાં એ એકલવાયુ છે, બધાની સાથે રહે છે કે નહીં, એ પ્રકારના ચેન્જીસ થાય. તો આને આ એજિંગ પ્રોસેસ છે કે જ્યારે પણ એ એડલ્ટ હતો ત્યારે આ રીતે ધીમે ધીમે રિંકલ્સ ઓફ ધ ફેસ, હેર, આ બધા એજિંગ પ્રોસેસના એક સાઇન છે. ત્યાર પછી આ પણ એજિંગ પ્રોસેસનો થાય સાઇન છે, પેલા સ્ટ્રેટ હોય, ધીમે ધીમે કર્વડ થાય, કર્વડ થાય, ધીમે ધીમે એટલું બધું કર્વડ થઈ જાય કે એને આખું જે બેન્ડ, જે સ્પાઇનલ કોર્ડ છે એ આખી બેન્ડ વળી જતી હોય, તો આ ધીમે ધીમેનો એજિંગ પ્રોસેસ છે. તો આપણે જોઈએ એજિંગ પ્રોસેસ. એજિંગ પ્રોસેસ એ મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ છે. મલ્ટી ડાયમેન્શનલ મીન્સ બાયોલોજીકલ હોય, ફિઝિકલ હોય, સોશિયલ હોય, સાયકોલોજીકલ હોય, એન્વાયરમેન્ટલ હોય, તો એને મલ્ટી ડાયમેન્શનલ પ્રોસેસ કહેવાય. તો આ રીતે ટીક ટીક કરીને તમે લખી શકો. એજિંગ પ્રોસેસ એ બર્થથી શરૂ કરીને ડેથ સુધી કન્ટિન્યુ ચાલુ રહે છે. બર્થથી નાનું બાળક જ્યાંથી જન્મે ત્યાંથી એજિંગ પ્રોસેસ, એક દિવસનું થાય, બે દિવસનું થાય, ફર્સ્ટ બર્થડે આવે, સેકન્ડ બર્થડે આવે, આમ કરતાં 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 ડેથ સુધી એ કન્ટિન્યુ રહે, ટૂંકમાં ફ્રોમ વોમ ટુ ફોમ ટુ વોમ. એજિંગ પ્રોસેસ એ ઇનએવિટેબલ પ્રોસેસ છે. ઇનએવિટેબલ પ્રોસેસ એટલે એક વખત કોઈની ઉંમર 45 વર્ષનીથી વૃદ્ધ થઈ પછી 40 વર્ષનું થઈ શકતું નથી. જે ચેન્જીસ આવ્યા છે એ ચેન્જીસમાં ફરીને ચેન્જીસ થઈ શકતા નથી. તો ઇનએવિટેબલ ન બદલાવી શકાય એવો પ્રોસેસ છે. નોર્મલ એજિંગ પ્રોસેસ એ ડિટેરિયોટિવ પ્રોસેસ છે, જે નેચરલ અને સિક્વન્સમાં થાય એને ડિટેરિયોટિવ પ્રોસેસ કહેવાય. એ નેચરલ છે, કુદરતી રીતે છે અને સિક્વન્સમાં છે. આના પછી આ જ થાય, આના પછી આ જ થાય, આના પછી આ જ થાય, તો એ સિક્વન્સમાં છે, એને કહેવાય ડિટેરિયોટિવ પ્રોસેસ. આ લાઈફ લોંગ ચાલે, તો હંમેશા જન્મથી જે ડેથ સુધી ચાલતો હોય એટલે લાઈફ લોંગ પ્રોસેસ કહેવાય. આમાં ઘણી વખત ડિસેલરેટેડ એટલે કે સ્લોઅર ધેન ધ નોર્મલ રેટ જોવા મળે, ડિસેલરેટેડ જોવા મળે. તો ઘણી વખત એવું હોય કે સ્લોઅર ધેન નોર્મલ, ઘણી વખત સ્લોઅર ધેન નોર્મલ મીન્સ કે ઘણા એવા હોય કે જે ધીમે ધીમે ઓલ્ડ એજ તરફ જુવાન, સતત જુવાન, ઓલ્ડ હોય પણ સતત જુવાન લાગતા હોય, સતત એડલ્ટ લાગતા હોય, એવી રીતે હોય. ઘણા એવા પણ હોય કે જે ખરેખર એડલ્ટ હોય પણ ઓલ્ડ જેવું એનું સ્ટ્રક્ચર આખું હોય, તો સ્લોઅર ધેન નોર્મલ પણ હોય છે. જેમ જેમ એજ વધતી જાય એમ એમ શું થતું જાય, તો ડિક્રીઝ ઓફ બોન માસ છે એ ઘટતું જાય, ઓસ્ટ્રિયો આર્થરાઇટિસ એટલે કે સાંધાઓ છે એ ઘસાતા જાય,
ઓસ્ટિયોઆર્થરાઇટિસ થતું જાય, બરાબર, સાંધાના દુખાવા થતા જોઈન્ટ પેઇન થતું જાય, કોન્ટ્રાક્ચર એટલે કે જોઈન્ટ છે એ બધા ભેગા થતા જાય, કોન્ટ્રાક્ચર થતું જાય, સ્ટ્રિક્ચર થતું જાય, જેમ જેમ એજ વધતી જાય એમ ડિક્રીઝ ફંક્શન ઓફ ધ સેન્સ એક્ટિવિટી. સેન્સ એક્ટિવિટી મીન્સ સ્પેશિયલ સેન્સ, એમાં આવે વિઝન, હિયરિંગ, ટેસ્ટ, આ બધા સેન્સ કહેવાય. તો સેન્સ છે એ ડિક્રીઝ થતું જાય. ઇન્ક્રીઝ સસેપ્ટેબિલિટી એટલે જે વ્યક્તિ છે એ સસેપ્ટેબલ થતું જાય. સસેપ્ટેબલ મીન્સ સસ્પેક્ટેડ એ હોય, અને સસેપ્ટેબલ મીન્સ કોઈ પણ ડિઝીઝ છે એ જલ્દીથી એને લાગી શકે. જેમ જેમ એજ વધતી જાય એમ કેટરેક અને ગ્લુકોમા જેવા આંખના પણ ચેન્જીસ થતા જાય, ઇમોશનલ સ્ટેટસમાં ફેરફાર થતો જાય, ફિલિંગ ઓફ બર્ડન એટલે કે એ કોકને ભારણરૂપ છે એવું એમને સતત ફિલિંગ આવતું હોય, ચેન્જીસ ઓફ સ્કીન એન્ડ હેર, આપણે જોઈએ છીએ કે હેરમાં રિંકલ પડતી જાય, વાળ છે એ ખડતા જાય, તો ચેન્જિંગ એલોપેસિયા છેલ્લે થઈ જાય, તો આમાં પણ ચેન્જીસ થાય. તો આ રીતે એજિંગ પ્રોસેસ આપણે લખી શકીએ. મોટાભાગના ડિઝીઝ એ એજિંગ પ્રોસેસ એસોસિએટેડ હોય છે, એટલે ઘણા બધા રોગ એવા હોય છે કે જે એજિંગ પ્રોસેસના લીધે આપણે એમ કહીએ કે હવે ઉંમર થઈ આવું તો થયા કરે, તો એજિંગ પ્રોસેસના લીધે ડિઝીઝ હોય. પણ ઘણા બધા કેસમાં આવું કંઈ બનતું હોતું નથી, ઘણા બધા કેસમાં એવું ન હોય તો એ ઓલ્ડ એજમાં પણ હેલ્ધી હોઈ શકે. આ એજિંગ પ્રોસેસ દરમિયાન મોટાભાગે શું જોવા મળે, તો એજિંગ પ્રોસેસમાં આપણે આ પણ લખી શકીએ કે એજિંગ પ્રોસેસમાં ડેમનેશિયા એટલે કે યાદશક્તિ ઓછી થઈ જાય, હાઇપરટેન્શન એટલે કે હાઈ બીપી થઈ જાય, હાઇપરથાઇરોડિઝમ એટલે થાઇરોઇડનું પ્રમાણ, જે સિક્રેશનનું પ્રમાણ વધી જાય, ઘણી વખત સ્ટ્રોક આવી જાય, બ્રેઇન સ્ટ્રોક આવી જાય, પેશન્ટ બેભાન થઈ જાય, CCF એટલે કે કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલ્યોર પણ જોવા મળે. તો આ હતું એજિંગ પ્રોસેસ. તમે આરામથી એજિંગ પ્રોસેસની શોર્ટ નોટ લખી શકો. એમ્સ ઓફ જીરિયાટ્રિક નર્સિંગ, જીરિયાટ્રિક નર્સિંગના હેતુ શું છે, એમ્સ શું છે, અહીં એમ્સ પૂછાય, ઓબ્જેક્ટિવ પૂછાય, પર્પઝ પૂછાય, તો આસ્પેક્ટ પૂછાય, તો જીરિયાટ્રિક નર્સિંગના મેઇન આસ્પેક્ટ, મેઇન એમ્સ શું છે, તો હેલ્થ મેન્ટેન કરવી એટલે કે એલ્ડરલી પર્સનની હેલ્થ મેન્ટેન કરવી, હાઈ લેવલ કોમ્યુનિકેશન મેન્ટેન કરવું, ખૂબ સારી રીતે કોમ્યુનિકેશન કરવું જેથી કરીને એલ્ડરલી છે એને ક્યારેય એવું ફીલ થાય નહીં, પ્રમોશન ઓફ હેલ્થ મેન્ટેન કરવી, જેમ જેમ હેલ્થ જેમ જેમ ઉંમર વધતી જાય એમ એની હેલ્થ જળવાય એ માટે હેલ્થ પ્રમોશન માટેનું એને મદદ કરવી, હેલ્થ પ્રોબ્લેમનું અર્લી ડિટેક્શન કરવું, હેલ્થ પ્રોબ્લેમનું અર્લી ટ્રીટમેન્ટ આપવી, ઓલ્ડ એજ પર્સનની ઇન્ડિપેન્ડન્સી જાળવવી એટલે જ વધુમાં વધુ જાતે કામ કરી શકે એવા પ્રયત્નો કરવા, સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવી, ઇમોશનલ સ્ટ્રેસ અટકાવવો, હોમ અને હોસ્પિટલાઇઝેશન દરમિયાન સાયકોલોજીકલ સપોર્ટ આપવો. તો આ એમ્સ અને ઓબ્જેક્ટિવ છે આપણે એલ્ડરલી પેશન્ટના. મેન્ટલ નીડ એની ફૂલફિલ કરવી, ગુડ હાઇજીન મેન્ટેન કરવા માટે એન્કરેજ કરવો, બાથિંગ છે, ડ્રેસિંગ છે, ગ્રૂમિંગ છે, ટોયલેટિંગ છે, તો હાઇજીન પણ ખૂબ જરૂરી છે. કોઈપણ પ્રકારના એક્સિડન્ટ, ઇન્જ્યુરી કે ફોલ ન થાય તેના માટે સમજણ, તો તેના માટે સમજણમાં પેટર્ન સ્થિરજ રાખવી, ધીમે ધીમે ચાલવું, બરાબર, નિરાત રાખવી, તો આવું પણ આપણે, આવો પણ આપણો એક એઇમ છે. એડિક્વેટ ન્યુટ્રિશન, સારામાં સારું એની ન્યુટ્રિટિવ ડાયટ મળે, બરાબર, તો એના માટેની એડવાઇઝ આપવી. એડવાઇઝ કોને આપવાની હોય, તો ફેમિલી ફ્રેન્ડ અને સ્પાઉસને આપવાની હોય. કોમ્પ્રિહેન્સિવ નર્સિંગ કેર, જેમાં પ્રિમેટિવ, પ્રમોટિવ અને ક્યુરેટિવ, રિહેબિલિટેટિવ, રિક્રિએશનલ બધા જ પ્રકારની કેર આપવાની થાય. તો આ હતા કેટલાક એમ્સ ઓફ એલ્ડરલી પર્સન, જીરિયાટ્રિક નર્સિંગ. આ એમના પિક્ચર સાથે બતાવ્યું છે કે રિક્રિએશન આપો, ચેસ રમાડો, ટીવી દેખાડો, બરાબર, વોકિંગ કરવા અને ચપ્પલ પહેરો, બરાબર, તો આ બધા એના રિક્રિએશન, આરામ કરવાનું એકદમ સ્પાઉસ સાથે, વ્હીલચેરની જરૂર પડતો વ્હીલચેર, સ્ટીકની જરૂર પડતો સ્ટીક, બરાબર, તો આ પ્રકારના તમામ પ્રકારના સાધનો એને પૂરા પાડો અને એ ઓલ્ડ એજમાં પણ સારી રીતે એની હેલ્થ જાળવી શકે અને હેલ્થ પ્રમોશન કરી શકે. હવે જોશું કે કોમન હેલ્થ પ્રોબ્લેમ ઇન નર્સિંગ મેનેજમેન્ટ. તો ઘણી વખત અવારનવાર પૂછાતો આ પ્રશ્ન છે કે એલ્ડરલી પર્સનમાં જોવા મળતા કોમન હેલ્થ પ્રોબ્લેમ અને તેનું નર્સિંગ મેનેજમેન્ટ જણાવો. તો એલ્ડરલીમાં કોમન હેલ્થ પ્રોબ્લેમ અને નર્સિંગ મેનેજમેન્ટ એ એકોર્ડિંગ ટુ સિસ્ટમ આપણે અહીં લખ્યું છે કે જે સિસ્ટમના પ્રોબ્લેમ હોય એ સિસ્ટમ અનુસાર એનું મેનેજમેન્ટ કરવું, કારણ કે ઘણા બધા પ્રોબ્લેમ હોય અને દરેક સિસ્ટમમાં ઘણા બધા પ્રોબ્લેમ જોવા મળતા હોય. તો અહીંયા આપણે આ એલ્ડરલી છે અને એલ્ડરલીના પ્રોબ્લેમ આપણે જોશું કે એક તો એમનું
શરીર છે, કાં વધી જાય કાં ઘટી જાય, ફેટી થઈ જાય કે થીન થઈ જાય, વિઝન પ્રોબ્લેમ થાય, હાર્ટ પ્રોબ્લેમ હોય, જોઈન્ટ પ્રોબ્લેમ હોય, તો આવા બધા જ પ્રોબ્લેમ આપણે વારાફરતી જોશું. શરૂઆત કરીએ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમથી. તો કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી હાઇપરટેન્શન હોય, CCF હોય કે કોઈ પણ પ્રકારના ચેસ્ટ પેઇન હોય, તો એને આપણે કેવી રીતે નર્સિંગ કેર આપશું, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પ્રોબ્લેમ એમ લખવાનું. પછી એમનું નર્સિંગ મેનેજમેન્ટ, તો રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, નાની નાની એક્ટિવિટી એટલે કે લાઇટ એક્ટિવિટી ચાલુ રાખવી જોઈએ, લો સોલ્ટ ડાયટનું એડવાઇઝ આપવી જોઈએ, એવોઇડ સ્મોકિંગ. આ અમુક અમુક જે એડવાઇસ છે એ તમે દરેક સિસ્ટમમાં લખી શકો, આપણે જોશું કે મોટાભાગની રિપીટ થશે. એવોઇડ સ્મોકિંગ, એવોઇડ ટોબેકો, એવોઇડ આલ્કોહોલ, બ્લડ પ્રેશર રેગ્યુલર ચેક કરવું, વેઇટ કંટ્રોલ કરવું, રેગ્યુલર મેડિસિન લેવી એટલે કે જે મેડિસિન લેતા હોય એને રેગ્યુલર મેડિસિન લેવી, અને રેગ્યુલર કાર્ડિયોલોજીસ્ટની એડવાઇસ લેવી અથવા તો ફિઝિશિયનની એડવાઇસ લેવી. તો કોઈ પણ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો આપણી નર્સિંગ કેર આપણે આપવાની હોય. જો રેસ્પિરેટરી રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય, અસ્થમા હોય, COPD હોય, તો આવા પ્રોબ્લેમમાં રેસ્પિરેટરીના લગતા પ્લુરસી હોય, એમ્ફિઝિમા હોય, તો જે રેસ્પિરેટરીને લગતા જે ડિઝીઝ છે એમાં પણ રેગ્યુલર એક્સરસાઇઝ કરાવવી, એક્ટિવિટી ચાલુ રાખવી, પ્લેન્ટી ઓફ વોટરની એડવાઇસ, વધુ પડતું પાણી પીવાની સલાહ આપવી, એવોઇડ સ્મોકિંગ, એવોઇડ ટોબેકો, એવોઇડ આલ્કોહોલ, બ્લડ પ્રેશર રેગ્યુલર ચેક કરવું, બેલેન્સ ડાયટ આપવો, રેગ્યુલર મેડિસિન લેવા માટેની સલાહ આપવી, જરૂરી તમામ વેક્સિન રેગ્યુલર લેવી. દાખલા તરીકે અત્યારે આપણે વેક્સિન મુકાવીએ છીએ કોવિડની, તો COVID-19 વેક્સિન માટેની પણ સલાહ આપવી જોઈએ, ન્યુમોનિયાની વેક્સિન માટેની પણ સલાહ આપવી જોઈએ, ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ માટેની સલાહ આપવાની, રેગ્યુલર SPO2ની તપાસ કરવાની, રેગ્યુલર ફિઝિશિયનની એડવાઇસ લેવાની. તો આ નર્સિંગ મેનેજમેન્ટ કહેવાય. એવી જ આપણે નેક્સ્ટ સિસ્ટમ જોઈ, ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમ. તો આ સિસ્ટમમાં આપણે શું કરીએ, તો આમાં આપણને સ્કિન ને આ તે બધું આવે, તો એ સિસ્ટમમાં આપણે વધુ પડતું સનલાઇટ એવોઇડ કરવા માટેની સલાહ આપવાની. ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમમાં કોટનના ક્લોથનો ઉપયોગ કરવાનો એટલે કોટનના કપડાં પહેરવાના, પ્લેન્ટી ઓફ વોટરની એડવાઇસ આપવાની, હાઈ વિટામિન D અને વિટામિન A યુક્ત આહાર લેવા માટેની સમજણ આપવાની. આમાં પણ તમે કહી શકો કે એવોઇડ સ્મોકિંગ, એવોઇડ ટોબેકો, એવોઇડ આલ્કોહોલ, મોઇશ્ચરાઇઝેશનનો ઉપયોગ કરવો જોઈએ, રેગ્યુલર ડર્મેટોલોજીસ્ટની એડવાઇસ લેવી જોઈએ. ત્યાર પછી જેનેટો યુરિનરી એન્ડ રિપ્રોડક્ટિવ સિસ્ટમના કોઈ પણ તકલીફ હોય, દાખલા તરીકે પ્રોસ્ટેટ હોય, ફિમેલ પેશન્ટ હોય, તો બ્લીડિંગ PV થતું હોય, વ્હાઇટ ડિસ્ચાર્જ હોય, બરાબર, મેલ પેશન્ટ હોય તો ઇન્કોન્ટિનન્સી ઓફ યુરિન હોય, તો આવામાં આપણે શું એને નર્સિંગ કેર આપશું, તો પર્સનલ હાઇજીન જાળવવું, જરૂર પડે તો હોર્મોનલ થેરાપી આપવી, પ્લેન્ટી ઓફ વોટરની એડવાઇસ આપવી, એવોઇડ સ્મોકિંગ, એવોઇડ ટોબેકો, એવોઇડ આલ્કોહોલ, રેગ્યુલર જો ફિમેલ હોય તો રેગ્યુલર ગાયનેકોલોજીસ્ટની એડવાઇસ લેવી, મેલ પેશન્ટમાં પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ માટેની તપાસ કરવાની, ટાઇટ ક્લોથ ન પહેરવા માટેની સલાહ આપવાની, રેગ્યુલર બ્લાડર બોવેલ હેબિટની એડવાઇસ આપવાની. તો આ આપણી નર્સિંગ કેર થાય. તો એવી સિસ્ટમ છે સ્કેલેટો મસ્ક્યુલર સિસ્ટમ અથવા તો મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમ. તો એના કોઈ પણ રોગ હોય, મસ્ક્યુલો સ્કેલેટલ સિસ્ટમના ઘણા બધા, એમાં ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, રુમેટોઇડ આર્થ્રાઇટિસ આવે, ફ્રેક્ચર હોય, બરાબર, સ્પ્રેઇન થાય, તો આવી બધી કન્ડિશનમાં ફોલ ડાઉન થાય, તો રેગ્યુલર લાઇટ એક્સરસાઇઝ, પેસિવ એક્સરસાઇઝ કરાવવી, એક્ટિવ અને વોકિંગ ચાલુ રાખવાનું, પ્લેન્ટી ઓફ વોટરની એડવાઇસ આપવાની, હાઈ કેલ્શિયમ ડાયટ આપવાનો, હાઈ વિટામિન D ડાયટ આપવાની સલાહ આપવાની, એવોઇડ સ્મોકિંગ, એવોઇડ ટોબેકો, એવોઇડ આલ્કોહોલ, ઇન્જ્યુરી ન થાય તેનો ખ્યાલ રાખવો, રેગ્યુલર ઓર્થોપેડિક સર્જનની એડવાઇસ લેવી, જરૂર પડે તો સ્ટિકનો ઉપયોગ એટલે કે લાકડીનો ઉપયોગ કરવો જોઈએ, તો આ પણ આપણે એડવાઇસ આપી શકીએ. તો આ હતી નર્સિંગ કેર મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમની. ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમના કોઈ પણ ડિઝીઝ હોય, પછી ડાયેરિયા હોય, ડિસેન્ટરી હોય, ગેસ્ટાઇટિસ હોય, હર્નિયા હોય, આવા કોઈ પણ ડિઝીઝ હોય જે મોટી ઉંમરમાં જોવા મળતા હોય, તો એવી વખતે આપણે
ઘણી વખત ડ્રાય માઉથ થતું હોય તો રેગ્યુલર સ્લાઇવેશન માટે આઈસ ચિપ અથવા તો લોન્જરનો ઉપયોગ કરવા માટેની સલાહ આપવી જોઈએ. એક્ટિવિટી ચાલુ રાખવાની, પ્લેન્ટી ઓફ વોટરની સલાહ આપવાની, ઓરલ હાઇજીન બરાબર જાળવવું જોઈએ, હાઈ ફાઈબરની ડાયટની સલાહ આપવાની. પછી આમાં લખી શકો તમે કે હાઈ ફાઈબર ડાયટ એટલે શું, તો હાઈ ફાઈબર ડાયટ એટલે એવો ડાયટ કે જેમાં રેસાવાળો ખોરાક કહેવાય, હાઈ ફાઈબર કહેવાય. તમામ પ્રકારની જે ભાજી હોય, સ્પિનાચ કહેવાય, તમામ પ્રકારની સ્પિનાચ જેમાં પાલકની ભાજી, મેથીની ભાજી, તાંદરદાળની ભાજી, આ બધી ભાજી હોય તો એને હાઈ ફાઈબર ડાયટ કહેવાય. લો ફેટ ડાયટની એડવાઇઝ કરવી, સ્પાઇસી એન્ડ ઓઇલી ડાયટ છે એવોઈડ કરવાનું, એવોઈડ સ્મોકિંગ, એવોઈડ ટોબેકો, એવોઈડ આલ્કોહોલ, રેગ્યુલર બોવેલ હેબિટનો ખ્યાલ રાખો, રેગ્યુલર જનરલ સર્જનની એડવાઇસ લેવી. નર્વ સિસ્ટમના કોઈ પણ ડિઝીઝ હોય, નર્વ સિસ્ટમના મોટાભાગે ઓલ્ડ એજમાં નર્વ સિસ્ટમમાં ઘણા બધા ડિઝીઝ જોવા મળતા હોય, અને જેમાં ખાસ કરીને બ્રેઇનને લગતા ડેમનેશિયા, એમનેશિયા, અલ્ઝાઇમર, પાર્કિન્સન્સ ડિઝીઝ, ઘણા બધા ડિઝીઝ હોય કે જે બ્રેઇનને લગતા હોય, તો એમાં પણ બ્રેઇન સ્ટ્રોનિંગ માટે બ્રેઇન એક્ટિવિટીનો ઉપયોગ કરવો, કોઈપણ એક્ટિવિટી કે વોકિંગ એકદમ નિરાતે પેટર્ન્સ રાખવી, પ્લેન્ટી ઓફ વોટરની એડવર્ટાઇઝ આપવી, એડવાઇસ આપવી, સ્પીડ રિડ્યુસ કરવા માટેની સલાહ આપવી, કન્ફ્યુઝન દૂર કરવા માટેનો પ્રયત્ન કરવાનો, એન્કરેજ મિન્ટ ઓફ એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી વધારવા માટે પેશન્ટને એન્કરેજ કરવાનું, જરૂર પડે તો પેશન્ટને ઓબ્ઝર્વેશનમાં એટલે કે પર્સનને ઓબ્ઝર્વેશન કરવું, એવો સ્મોકિંગ, એવો ટોબેકો, એવો આલ્કોહોલ, સાયકોલોજીકલ સપોર્ટ આપવો, સ્ટ્રેસફુલ સિચ્યુએશનથી દૂર રહેવા માટેની એડવાઇઝ આપવી, રિક્રિએશન થેરાપી આપવી. ઘણા બધા સ્પેશિયલ સેન્સના પ્રોબ્લેમ હોય, જેમાં આઈ પ્રોબ્લેમ, તો આપણને ખ્યાલ છે કે જરૂર પડે તો ગ્લાસીસ એટલે કે સ્પેક્સનો ઉપયોગ કરવો જોઈએ, કેટરેક હોય તો કેટરેકનું ઓપરેશન કરાવવું જોઈએ, ગ્લુકોમા હોય તો ગ્લુકોમા ચેક કરાવવું જોઈએ, રેગ્યુલર આઈ ચેકઅપ કરવા માટેની એડવર્ટાઇઝ આપવી જોઈએ, બહાર જતી વખતે સનગ્લાસીસ અથવા તો એમના જે સ્પેક્સ હોય નંબરવાળા એમનો ઉપયોગ કરવો જોઈએ, ડાયરેક્ટ સનલાઇટથી દૂર રહેવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ, રીડિંગ માટે મોટા અક્ષરવાળી બુકનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો જરૂર પડે તો મેગ્નિફાયર ગ્લાસનો પણ. ઘણી વખત ઘણા બધા ઓલ્ડ એજમાં હોય તો એમને જે ન્યૂઝપેપર વાંચવાનો શોખ હોય તો ન્યૂઝપેપર વાંચવાની આપણે છૂટી આપવાની હોય, પણ મેગ્નિફાયર ગ્લાસ લઈ અને વાંચી શકે. હાઈ વિટામિન એ ડાયટની એડવાઇઝ આપવી જોઈએ. સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો, નાઇટ ડ્રાઇવિંગ છે એ એવોઇડ કરવા માટેની સલાહ આપવાની. તો આ વિઝન પ્રોબ્લેમ હોય તો આ રીતે કરી શકીએ. હિયરિંગ પ્રોબ્લેમ હોય તો આપણે શું કરી શકીએ, તો જરૂર પડે તો હિયરિંગ એડનો યુઝ કરવાનો, રેગ્યુલર ઇયર ચેક કરવા માટેની સલાહ આપવાની છે, રેગ્યુલર ઇયર ચેક કરવા માટેની સલાહ આપવાની છે. હંમેશા પેશન્ટની નજીક જઈ અને બોલવાની ટેવ રાખવાની, જેથી કરીને સારી રીતે સાંભળી શકે. જરૂર પડે તો નોન વર્બલ ક્યુઝ એનો ઉપયોગ કરવાનો, એક્શનનો ઉપયોગ કરવાનો. વધુ પડતી ફ્રિકવન્સી અને નોઇઝી એન્વાયરમેન્ટ છે એનાથી આપણને એમને દૂર રાખવાનો, સાયકોલોજીકલ સપોર્ટ આપવો, નાઇટ ડ્રાઇવિંગ છે એ એવોઇડ કરવાનું, કારણ કે આમાં હોર્ન એમને સંભળાય નહીં, તો ઘણી વખત ડ્રાઇવિંગ એવોઇડ જ કરવું પડે. ટેસ્ટ એન્ડ સ્મેલ પ્રોબ્લેમમાં આપણે જોઈએ તો જુદી જુદી ઘણી વખત ટેસ્ટ ન આવતો હોય અને વધુ પડતી સ્મેલ કોઈ પણ જગ્યાએ એમને એક ટેન્ડન્સી થઈ જાય કે સ્મેલ આવે છે, તો એવી વખતે આપણે શું કરવું જોઈએ, તો જે એમને ડાયટ આપવાની છે જુદા જુદા ટેસ્ટ એમને આપવાના, બરાબર જુદા જુદા ટેસ્ટ વાળો ડાયટનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી રેગ્યુલર આપણે એમનું ચેકઅપ કરાવવું જોઈએ, ઓરલ ચેકઅપ કરાવવું જોઈએ રેગ્યુલર, તો આ પણ આપણે કરવું જોઈએ, રેગ્યુલર ઓરલ ચેકઅપ કરવું જોઈએ. લેમન અથવા તો હર્બલ્સનો ઉપયોગ કરવો જોઈએ, હાઈ ફાઈબર ડાયટની સલાહ આપવી જોઈએ, લો ફેટ ડાયટની સલાહ આપવી જોઈએ, સ્પાઇસી અને ઓઇલી ડાયટ છે એ અવોઇડ કરવા માટેની સલાહ આપવાની, એવોઇડ ટબેકો, સ્મોકિંગ, આલ્કોહોલ, રેગ્યુલર બોવેલ હેબિટ. તો ઘણું બધું આમાં આપણે મેનેજમેન્ટ લખ્યું છે, તમે આમાંથી ઘણું બધું મેનેજમેન્ટ સારી રીતે લખી શકો. એમાં ખાસ કરીને આપણે દરેક જગ્યાએ નર્સિંગ મેનેજમેન્ટમાં આપણે કહી શકીએ કે એડવાઇઝ ટુ એવોઇડ સ્મોકિંગ, એડવાઇઝ ટુ એવોઇડ ટોબેકો, એડવાઇઝ ટુ એવોઇડ આલ્કોહોલ, નીડ ટુ કીપ ધ પેશન્ટ. તો આ પ્રકારની આપણે નર્સિંગ કેર આપી શકીએ.
ત્યાર પછી આપણે જે એલ્ડરલી એજમાં ઘણા બધા કન્ડિશન જોવા મળે અને એમાંનો અગત્યનો એવો ડિઝીઝ અને જે વારંવાર પરીક્ષામાં પૂછાય અને એ છે પાર્કિન્સન્સ ડિઝીઝ. તો આપણે ડિઝીઝ અને કન્ડિશન છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. એમના આમાં આપણે 14 નંબરના યુનિટમાં પાર્ટ 1 અને પાર્ટ 2 રાખશું. પણ આ વિડીયો જોઈ આ વિડીયો એક વખત, બે વખત, ત્રણ વખત જુઓ, સાંભળો, એમાંથી પોઈન્ટ આઉટ કરો અને તમને ક્યાંય પણ એવું લાગે તો ન સમજાય તો ચોક્કસ કોમેન્ટ કરો. તમારા કોમેન્ટની રાહ જોયા પછી જ આપણે પાર્ટ 2 રિલીઝ કરશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.